હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આપણું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો પાંચ તારીખે ગુજરાતીનું પેપર છે અને ગુજરાતીનું પેપર કેવી રીતે લખવું કેવી રીતે પ્રેઝન્ટ કરવું કે જેનાથી સારામાં સારા ગુણ આવી શકે તેનું જ ડિસ્કશન આપણે આ વિડિયોમાં કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો હું તમને કેટલીક ટિપ્સ પણ આપીશ જે તમે ફોલો કરશો તમારે સારામાં સારા ગુણ આવશે એટલે વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો અને જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લો અને જોડાયેલું બે આઇકન પણ દબાવી દો જેથી તમને મળે અમારા દરેક વિડીયોની નોટિફિકેશન અને તમે એક પણ વિડીયો મિસ ના કરો વિદ્યાર્થી મિત્રો ઉત્તરવી જોતા પહેલાં સમજીએ કે તમારે ધ્યાન શું રાખવાનું છે સૌથી પહેલું છે સુંદર સુવાચ અને વ્યવસ્થિત અક્ષર લખવાનું છે અક્ષર વંચાએ તો હોવા જ જોઈએ ત્યારબાદ જોડણીની ભૂલો ઓછામાં ઓછી કરવાની છે વધારે છેકછાક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હાઈલાઇટ કરવા જ બ્લેક પેન કે પેન્સિલનો ઉપયોગ કરવાનો છે અને જ્યારે પણ તમે કોઈ અન્ડરલાઇન કરો એટલે કે લીટી કરો ત્યારે ખાસ ફૂટવટીનો ઉપયોગ કરીને લીટી કરવાની છે અને તે છેલ્લે કરવાનું છે અને ફકરો પાડીને લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતીની પેપર પહેલાં આ ધ્યાનમાં રાખજો કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે પણ તમારે છેકછાક થાય ત્યારે વધારે ઘૂંટવાની જરૂર છે નહીં ફક્ત એક લીટી કરશો ઇગ્નફ છે વિદ્યાર્થી મિત્રો જોડણીની ભૂલો પણ ઓછામાં ઓછી કરવાની છે કારણ કે જે પણ ટોપર્સ છે તેમની ઉતરવી જોઈ છે તેમાં એમની જોડણીની ભૂલો બહુ જ ઓછી હોય છે તેમજ છકછક પણ બહુ જ ઓછી હોય છે હવે વિદ્યાર્થી મિત્રો ઉતરવ જોઈએ તો સૌથી પહેલો વિભાગ એ છે તો તમારે જે વિભાગ છે તો નવા પતે ચાલુ કરવાનો જ છે અને સેન્ટરમાં મોટા અક્ષરે લખવાનું છે વિભાગ જે પણ હોય અહીં વિભાગ એ છે તેમ અને એક બ્લોક પણ બનાવી શકો લંબચોરસ પણ બનાવી શકો જેમાં બ્લેક પેન કે પેન્સિલનો યુઝ કરી શકાય પણ એ લાસ્ટમાં કરવાનું છે જે પણ જવાબ છે એ લખવાનો છે અહીંયા વચ્ચે સાઈડમાં લખ્યું છે પરંતુ તમે વચ્ચે પણ લખી શકો છો જવાબ એ અથવા જવાબ એક એમ તો અહીં જોડકા જોડો છે એટલે જોડકા જોડો ડાયરેક્ટ જવાબ લખવાનો છે તો જોઈ શકો છો મોડલ પેપરનો જ પ્રશ્ન છે ત્યારબાદ જે બ છે એક વાક્યમાં ઉત્તર તેમ અહીં જે બ લખ્યું છે તેમ અહીં વચ્ચે પણ તમે સેન્ટરમાં લખી શકો છો અને ત્યારબાદ ડાયરેક્ટ જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ મુદ્દાસર પ્રશ્નોમાં ધ્યાનમાં રાખવાનું છે કે કૃતિ કરતા અને સાહિત્ય પ્રકાર લખવાનો છે કારણ કે જે પ્રશ્ન છે ટોટલ ચાર ગુણનો હોય છે અને એ ચારમાંથી ચાર ગુણ મળવા માટે તમારે લખવું જ પડશે વિદ્યાર્થી મિત્રો જે પણ અહીં પ્રશ્નના જવાબ લખ્યા છે એ પણ સરસ રીતે લખ્યા છે દસથી બાર વાક્યમાં ફરજિયાત લખવાનો છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વિભાગ બી પણ એ પ્રકારે જ લખવાનો છે અને વિભાગ સીની તો ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ જો તમે એ વિડીયો ન જોયો હોય તો ઉપરનું કાર્ડ ક્લિક કરો તમને મળી જશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે માર્ચ બે હજાર સોળની ઉત્તર હોય છે તેમાં જોઈ લઈએ તો અહીં જુઓ તમે માર્ચ બે હજાર સોળની એક ઉત્તર હોય છે વિભાગ એ જેણે સેન્ટરમાં લખ્યો છે તેમણે અને જે ઉત્તર છે જેમ કે દસ બાર વાક્યોમાં ઉત્તર તો એ પ્રશ્ન પણ લખ્યો છે અહીં અને ત્યારબાદ પ્રશ્ન નંબર આપ્યો છે અને તરત કૃતિ કરતા માતા પિતા જે તમને તમને આવડતા હોય તો એ તમે લખી શકો છો તખલ્લુસ આવડતો તખલ્લુસ પણ લખી શકાય એ સેન્ટરમાં લખ્યું છે અને ત્યારબાદ ક્વેશ્ચનનો જવાબ ચાલુ કર્યો છે વિદ્યાર્થી મિત્રો અહીં જે આવતરવયમાં તેમણે જે હાઇલાઇટ કર્યું છે જે મહત્વનું છે તે લીટીઓ કરીને હાઇલાઇટ કરેલું છે તો તે પ્રમાણે પણ તમે હાઇલાઇટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જે ખાસ પૂછાય છે આપણે વિચાર વિસ્તાર એટલે કે અર્થ વિસ્તાર તે પણ જોઈ લઈએ તો જેમ કે અહીં અર્થ વિસ્તાર આપેલો છે વિચાર વિસ્તાર આપેલો છે તો જે પ્રશ્ન છે એ અહીં લખેલો છે તેને પણ હાઇલાઇટ કરેલું છે ત્યારબાદ સામાન્ય અર્થ એટલે જે અર્થ છે તે ત્યારબાદ જે અર્થ વિસ્તાર છે તે ત્યારબાદ જે છે બોધ લખેલો છે તે પ્રમાણે તમે લખી શકો છો વચ્ચે વચ્ચે પંક્તિઓ પણ લખેલી છે અને તેને હાઇલાઇટ પણ કરેલી છે વિદ્યાર્થી મિત્રો તો આ તો એક રીત છે આના સિવાય પણ અન્ય રીતો બીજા જે ઉત્તર વય છે તેમાં પણ આપેલી છે તે પ્રમાણે પણ તમે લખી શકો છો તમને જે યોગ્ય લાગે તે રીત તમે યુઝ કરી શકો છો આની ફાઇલ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યારબાદ જે સંક્ષેપીકરણ છે તો તેનું ટાઇટલ જે વચ્ચે સેન્ટરમાં આપેલું છે એમણે લખ્યું છે સેન્ટરમાં અને પછી જે સંક્ષેપીકરણ કરીને જે લખવાનું છે તે લખેલું છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ અહેવાલ લેખનમાં જે અહેવાલ જેના વિશે છે તેને ટાઇટલ વચ્ચે લખેલું છે અને નીચે અંડરલાઈન પણ કરેલી છે એ પણ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને ત્યારબાદ જે તારીખ સાઈડમાં જે રાઈટ બાજુ લખવાનું છે જમણી બાજુ તે લખ્યું છે અને ત્યારબાદ અહેવાલ લખેલો છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સરસ રીતે લખવામાં આવે તો તમને સારામાં સારા ગુણ ચોક્કસ મળે ત્યારબાદ જે નિબંધ છે ખાસ એમાં જેમાં વધારેમાં વધારે ગુણ કપાતા હોય છે તે જોઈ લઈએ તો નિબંધનું ટાઇટલ વચ્ચે લખવાનું છે તેને બ્લોક પણ બનાવ્યો છે જેથી હાઈલાઈટ થાય ત્યારબાદ જે તમને પંક્તિ આવડતી હોય પંક્તિઓ તમે લખી શકો છો તેને હાઇલાઇટ કરી શકો છો પણ ખાસ ધ્યાનમાં રાખજો ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે અને ફકરાઓ પાડીને તમારે નિબંધ લખવાના છે ટોટલ આઠ ગુણનો નિબંધ છે માટે મેક્સિમમ લખજો જેટલું તમને આવડતું એટલું લખી લેજો અને જેટલી પણ પંક્તિઓ આવડતી હોય એટલી પણ એડ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ તો એક રીત છે પેપર લખવાની બીજી પણ રીતે લખેલું છે પણ આમાં જે ખાસ જે કોમન હોય તો તે છે મેં તમને જે આગળ તમને ટીપ્સ આપી છે તે જ કોમન છે કે જેમાં જે પેપરમાં અક્ષર સુંદર સુવા છે વ્યવસ્થિત હોવા જોઈએ ચૂંટણીની ભૂલો ઓછામાં ઓછી વધારે છેક છાંક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું હાઇલાઇટ કરવા જ બ્લેક પેન કે પેન્સિલનો ઉપયોગ કરવો જ્યારે પણ લીટી કરવી હોય ત્યારે ખાસ ફૂટપટીનો ઉપયોગ કરવો ફકરો પાડીને લખવો તેમજ બુંદાસર પ્રશ્નોમાં કૃતિ કરતા અને સાહિત્ય પ્રકાર લખવો નિબંધમાં તમને પંક્તિઓ આવડે પંક્તિઓ પણ લખવી તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં મેં તમને જે પ્રમાણે પેપર લખવાનું કહ્યું છે તે પ્રમાણે જ પેપર લખજો તમારે સારામાં સારા ગુણ આવશે અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર એન્જોય